ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું બીજું લિસ્ટ આવી ગયું છે અને આ બીજા લિસ્ટમાં જો સૌથી કોઈ નામ હોય તો તે કલાબેન છે કલાબેન સ્વર્ગીય મોહન ડેલકરના નામ આવવાની સાથે જ દાદરા નગર હવેલીમાં એક ચર્ચા આમ થઈ છે અને આ ચર્ચા છે કે શું પ્રફુલ પટેલ જે ત્યાંના એડમિનિસ્ટ્રેટર છે તેમનું બીજેપીના હાઈ સામે નથી ચાલી રહ્યું કેમ આવું કહી રહ્યા છે કેમ લોકો વચ્ચે આ ચર્ચા છે કરીશું આ રિપોર્ટમાં ચર્ચા નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દાદરા નગર હવેલીના સાંસદ રહેલા મોહન ડેલકરનું એક એવું નામ છે કે જે કોઈ પાર્ટીનું મોતા જ નહોતું એ તો થી પણ જીતતા ચૂંટણી લડતા તો અપક્ષ થી પણ જીતતા એટલે મોહન ડેલકર માટે કોઈ પાર્ટી એ સિમ્બોલ નહોતો પરંતુ મોહન ડેલકર જ ત્યાં લોકો માટે એક ચહેરો હતો અને આ ચહેરા ઉપર જ લોકો તેમને વોટ આપતા હતા કારણ કે મોહન ડેલકર માટે એવું કહેવાય છે કે તે આદિવાસી અને તેના સ્થાનિક લોકોના મુદ્દાને છેક દાદરા નગર થી સંસદ સુધી ઉપાડતા હતા અને લોકો માટે કામ કરતા હતા લોકો માટે જીવતા હતા પરંતુ મોહન દેલકરે પોતે આત્મહત્યા કરી લીધી હતી અને આ આત્મહત્યા મુંબઈની અંદર તેમણે કરી હતી એક હોટલની અંદર હતી તેમની લાશ મળી હતી અને ત્યારે એક ચિઠ્ઠી પણ મળી હતી જેમાં મોહન દેલકરની સુસાઇડ નોટ હતી અને સુસાઇડ નોટની અંદર દાદરા નગર હવેલીના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલ જે ગુજરાતમાં એક સમયે ગૃહમંત્રી રહ્યા હતા તે પ્રફુલ પટેલનું નામ પણ લખેલું હતું અને આત્મહત્યા માટે તેમને જવાબદાર આવ્યા હતા ત્યારબાદ રાજનીતિ ખૂબ થઈ ખૂબ વિરોધ થયો ત્યાંના લોકોએ પ્રફુલ્લ પટેલનો વિરોધ કર્યો પ્રફુલ પટેલની પરિસ્થિતિ એવી થઈ હતી કે પ્રફુલ્લ પટેલને થોડા ટાઈમ સુધી અંડરગ્રાઉન્ડ થઈ જવું પડ્યું હતું પરંતુ આખી સિચ્યુએશન ધીરે ધીરે બદલાય મોહન દેલકરના મૃત્યુ બાદ જ્યારે બાયપોલ આવ્યા એટલે કે પેટા ચૂંટણી આવી તો પેટા ચૂંટણીમાં કલાબેન દેલકર ત્યાંથી ચૂંટણી લડ્યા જ્યારે તેઓ ચૂંટણી લડ્યા ત્યારે શિવસેનાના સિમ્બોલ ઉપરથી ચૂંટણી લડ્યા હતા ખુદ ત્યાં આદિત્ય ઠાકરે ઉદ્ધવ ઠાકરે તેમના કેમ્પરિંગ માટે પહોંચ્યા હતા અને પરિસ્થિતિ તમે જુઓ કે જ્યારે કલાબેન દેલકરે શિવસેનાના સિમ્બોલ ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને જ્યારે શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે અને શિંદે ગ્રુપ આ બંને ગ્રુપ અલગ થયા તો કલાબેન ડેલકા શિંદે ગ્રુપ સાથે ગયા હતા અને શિંદે ગ્રુપ સાથે ગયા બાદ હવે જ્યારે બીજેપીએ ટિકિટ આપી છે ત્યારે અલાયન્સમાં કલાબેન ડેલકરને દાદરા નગર હવેલીથી ટિકિટ આપવામાં આવી છે જે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર કલાબેન ડેલકર જે છે તે ચૂંટણી લશ્યા પહેલા તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી એવું કહેવાય રહ્યું હતું કે કલાબેન ડેલકર કારણ કે પોતે ઘણા બીમાર છે તેમની તબિયતના પણ ના દુરસ્ત રહે છે તેવામાં તેમના દીકરાને ટિકિટ આપવામાં આવે એટલે મોહન દેલકરના દીકરાને ટિકિટ આપવામાં આવે પરંતુ તેવું ન થયું કારણ કે તેનો વિરોધ હતો એટલે કલાબેનને લઈને કહેવાતું હતું કે કલાબેનને ટિકિટ આપવામાં આવે કલાબેનને આજે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી દીધી છે પરંતુ હવે ચર્ચા શરૂ થઈ છે ચર્ચા એ શરૂ થઈ છે કે મોહન ડેલકરના મૃત્યુ માટે જે પ્રફુલ્લ પટેલને જવાબદાર માનવામાં આવતા હતા ત્યાંના આદિવાસીઓ ત્યાંના સ્થાનિક લોકો તેમને જવાબદાર માની રહ્યા હતા તે જ પ્રફુલ્લ પટેલની પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીમાંથી હવે કલાબેન ડેલકર પોતે ચૂંટણી લડવા જઈ રહ્યા છે તો ક્યાંક એવું પણ બની રહ્યું છે કારણ કે માનવામાં એવું આવી રહ્યું હતું અને ચર્ચા પણ એવી હતી કે પ્રફુલ્લ પટેલ કલા ડેલકરનો સતત વિરોધ કરી રહ્યા હતા તેઓ નહોતા ઈચ્છતા કે કલા ડેલકરને દાતરાનગર હવેલીથી

કલા ડેલકરને ટિકિટ આપવામાં આવી એટલે રાજનીતિ અહીંયા ક્યાંક બદલાઈ છે અને દાદરાનગર હવેલીની અંદર આ ચર્ચા શરૂ થઈ છે કે શું પ્રફુલ પટેલનું હવે બીજેપી હાઈ કમાન્ડની સામે નથી ચાલી રહ્યું કારણ કે આખો હોટલ ઇન્ડસ્ટ્રીઝ છે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ છે દાદરાનગર હવેલી દીવ દમણ અને દાદરાનગર હવેલી તો તેવામાં શું પ્રફુલ પટેલનું નથી ચાલી રહ્યું કારણ કે કલા ડેલકર જે જ્યારે પેટા ચૂંટણી લડ્યા હતા ત્યારે જે માર્જિન હતું તે પચાસ હજારથી વધારેના વોટનું માર્જિન હતું જે દાદરા નગર હવેલીના ઇતિહાસમાં મળેલું સૌથી મોટું માર્જિન હતું અને હવે કલા ડેલકર પોતે ચૂંટણી લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી આ ચૂંટણી લડશે એટલે જોવાનું પણ દિલચસ્પ રહેશે કે સામે કોંગ્રેસ કોને ટિકિટ આપે છે પરંતુ અત્યારે એવું કહેવાય રહ્યું છે કે એક બાજુ પ પ્રફુલ્લ પટેલનું ગ્રુપ છે એક બાજુ ડેલકરનું ગ્રુપ છે અને આ ડેલકરના ગ્રુપમાં ભારતીય જનતા પાર્ટીએ કલા ડેલકરને ટિકિટ આપી છે પ્રફુલ પટેલ હવે શું કરશે એનું રિએક્શન શું આવે છે તે પણ જોવાનું દિલચસ્પ થશે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર